नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम। एषो पंच नमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पठमं होई मंगलम्। मंगलम् भगवान वीरो, मंगलम् गौतम प्रभु, मंगलम् स्थूलिभद्राद्या, जैन धर्मोस्तु मंगलम्। अज्ञानातिमिरांधानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। आपणो विषय छे श्री जम्बूद्वीप संग्रहणी, जेनो बीजो नाम छे श्री लघु संग्रहणी। आ बने एक ज छे। आना रचना परम पूज्य आचार्य भगवान श्री हरिभद्र सुरीश्वरजी महाराजा साहेबे करेल छे। आनी अंदर आपणे जम्बूद्वीपनी अंदर रहेला एवा शाश्वत पदार्थो छे तेमने 10 द्वारो विषे आपणे जाणवाना छीए। आ छे जम्बूद्वीपनो फोटो। आनी अंदर आपणो पर्वत द्वार चालू हतो, तो तेनी अंदर आपणे आगळ वधीए छीए। हवे तो पर्वत तेनी अंदर टोटल આપણે ગાથા મુજબ ત્યારે જોયું હતું કે પર્વતો ટોટલ કેટલા છે। આમ તો જો વર્ષધર પર્વત જોવા જઈએ, એટલે જ્યારે આપણે વાસક ક્ષેત્ર વર્ષદ્વાર જોયું હતું, તો ત્યારે આપણે કીધું હતું કે વર્ષધર પર્વતો 6 છે। પણ માત્ર અહીંયા પર્વત દ્વારની અંદર માત્ર એ 6 નથી આવતા, તેની સાથે બીજા પણ આવે છે પર્વતો જે શાશ્વત છે। તો એમાં આપણે સૌથી પહેલા તો गाथा मुजब आगळ वधीए तो अहींया आपणे शुं जोई शकीए छीए, भरहाई सत्तवासा, आ थयो वासक क्षेत्रनो 7 वास क्षेत्र थई गया। ते पछी अहींयाथी पर्वत द्वार चालू थयो। वीअढ चौ चौ रत्तीन सवट्टी अरे वीअढ। आ वीअढ बे टाइपना होय छे वैताढ्य पर्वतो, एक तो वृत्त अने बीजा दीर्घ। तो तेमां वृत्त वैताढ्य अहींया 14 कीधा, 4, अने अहींया वट्ट जे कह्युं ते वट्ट एटले के सर्क्युलर, તો તે 4 સર્ક્યુલર વૃત્ત વૈતાઢ્ય, અને બાકીના ઈયરે એટલે કે ઈતર એટલે દીર્ઘ વૈતાઢ્ય અહીંયા 34 એટલે કે 34 કહ્યા। અને તે કયા કયા ઠેકાણે છે તે હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, તો તે અહીંયા એક વખત જોઈ લઈએ ફોટોમાં। ઓકે, આ થયો વૃત્ત વૈતાઢ્ય પર્વત, અને આ વૃત્ત વૈતાઢ્ય પર્વત તેના ડાયમેન્શન 1000 યોજન ઊંચાઈ, 1000 યોજન તેનો વિસ્તાર, વિસ્તાર એટલે કે તેની લંબાઈ પહોળાઈ જે કહેવાય હોરિઝોન્ટલી। અને જો ઉપરથી જોઈએ તો આ જે વૃત્ત વૈતાઢ્ય પર્વત છે તેનો નામ જેવું છે, વૃત્ત એટલે કે સર્કલ કે ગોળ। તો તે ગોળ હોવાને કારણે આને ડાયમીટર પણ આપણે કહી શકીએ, ડાયમીટર એટલે કે વિષ્કંભ। તો તે આનું 1000 યોજન છે એમ પણ આપણે કહી શકીએ। તો આનો વિષ્કંભ 1000 યોજન, ઊંચાઈ તે પણ 1000 યોજન। આ રીતે વૃત્ત વૈતાઢ્ય પર્વત છે। અને આ વૃત્ત વૈતાઢ્ય પર્વતો ક્યાં આગળ આપણને મળે છે, તો સૌથી પહેલાં અહીંયા હિમવંત ક્ષેત્ર, પછી અહીંયા હરિવર્ષ ક્ષેત્ર, પછી અહીંયા રમ્ય ક્ષેત્ર, અને અહીંયા હિરણ્યવન ક્ષેત્ર। આ 4 ક્ષેત્રની અંદર આપણને આ વૃત્ત વૈતાઢ્ય પર્વતો મળે છે, જે ટોટલ 4 ક્ષેત્રોમાં એક એક કરીને ટોટલ કેટલા થઈ ગયા, 4। આ થઈ ગયા વૃત્ત વૈતાઢ્ય પર્વતો। એમાં પણ ક્ષેત્ર વાઇઝ જો જોઈએ તો આમના નામો પણ છે અલગ અલગ વૃત્ત વૈતાઢ્ય પર્વતોના। તો તે સૌથી નીચે આવેલા હિમવંત ક્ષેત્રની અંદર આવેલો જે છે તેનું નામ છે શબ્દાપાતી, હરિવર્ષ ક્ષેત્ર છે ત્યાં આગળ ગંધાપાતી નામનો છે। આ થયું શબ્દાપાતી, આ થયો ગંધાપાતી, પછી અહીંયા રમ્ય ક્ષેત્રવાળો છે તેનો માલ્યવંત, અને સૌથી ઉપર અહીંયા હિરણ્યવન ક્ષેત્રવાળો છે તેનું નામ છે વિકટાપાતી। આ રીતે નામ પણ આપણે યાદ રાખવાના રહેશે। પછી આ જે વૃત્ત વૈતાઢ્ય પર્વતો છે તેમના જે કલર છે સફેદ કલરના છે, અને તે રત્નમય છે, રત્નમય પર્વતો છે, અને તેના કારણે સફેદ કલર હોય છે। ઓકે, આ થઈ ગયું હવે વૃત્ત વૈતાઢ્ય પર્વત। પછી ઈયરે, ઈયર એટલે કે બીજા જે દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે તે કેટલા છે, 34। તો તે 34 ક્યાં આગળ છે, તો સૌથી પહેલા તો એક અહીંયા આવી ગયો ભરત ક્ષેત્રની અંદર સૌથી નીચે,
અને એક અહીંયા ઐરાવત ક્ષેત્રની અંદર સૌથી ઉપર, અને બાકીના 32 તે અહીંયા મહાવીર ક્ષેત્રની આ વિજયો છે તેની અંદર આવેલા છે. તો તેને આપણે બીજા ફોટો દ્વારા જોઈએ. આ જે આપણે દેખાય છે તે છે ભરત ક્ષેત્રવાળો વૈતાળ્ય પર્વત, દીર્ઘ વૈતાળ્ય. અને આ પિંક કલરમાં અહીંયા હાઈલાઇટ કર્યું છે તે છે. અને આનો જે લંબાઈ છે કહેવાય, તો લંબાઈ કઈ રીતે કહેવાય, લાંબો કોઈ વસ્તુ હોય તો પહોળાઈ કરતાં તેની લંબાઈ વધારે હોય તે હિસાબે આપણે લંબાઈ કહેતા હોઈએ. તો આની લંબાઈ પૂર્વ પશ્ચિમ લંબાઈ કહેવી, અને આની પહોળાઈ જો કહીએ તો પછી ઉત્તર દક્ષિણ આની પહોળાઈ કહેવાય. તો આ જે વૈતાટ્ય પર્વત છે અહીંયા, દીર્ઘ વૈતાટ્ય પર્વત ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર, તેની પહોળાઈ કેટલી છે? આની આની પહોળાઈ છે 50 યોજનની, અને આમની ઊંચાઈ 25 યોજનની હોય છે, 25 યોજન. ઓકે. અને બીજું, બાકીના જે આ થયા બે, એક તો થયું ભરત ક્ષેત્ર અને બીજો ઐરાવત ક્ષેત્ર, આ બંનેમાં એક એક આ કરીને બે થઈ ગયા. પછી બાકીના 32 ક્યાં છે? તો અહીંયા મહાવીર ક્ષેત્રમાં. આ વચ્ચનો જે આપણે જંબુદીપનો ફોટો જોઈએ, આ જ રહ્યો જંબુદીપ. તો એની અંદર આટલું જે ક્ષેત્ર છે આ છે મહાવીર ક્ષેત્ર. આને આપણે ઝૂમ ઇન કરીને અલગથી બીજા ફોટો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ હવે આ ફોટોમાં. ઓકે. તો હવે આની અંદર લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ઉપર અને નીચે આ રીતે આપણે અલગ અલગ ઓફ વ્હાઈટ કલરના જે દેખાય છે તે છે વિજયો. મહાવીર ક્ષેત્રમાં આપણે આગળ સાંભળ્યું હશે કે ટોટલ 32 વિજયો છે, 32. તો તેનો ગોઠવણ અહીંયા આ રીતે 4 ભાગોમાં થાય છે. એક ભાગ રાઈટ સાઈડ ઉપર, પછી રાઈટ સાઈડ નીચે એક, દક્ષિણ પૂર્વ થયો, પછી દક્ષિણ પશ્ચિમ સાઈડ એક, અને છેલ્લો ઉત્તર પશ્ચિમ સાઈડ. આ રીતે 4 ભાગોમાં આ મહાવેદ ક્ષેત્રની વિજયો બાયફર્કેટ કરેલી છે, વિભક્ત કરેલી છે. તો આની અંદર પણ દરેકે દરેક ભાગ છે તેમાં 8-8 વિજયો છે, 8-8નો સેટ છે ટોટલ. અને આ વિજયોનો જે ગણતરી છે તે અહીંયા આપણે જ્યાંથી બોક્સ ડ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યાંથી એની ગણતરી સ્ટાર્ટ કરવાની. વન અહીંયા આ વન નંબરની, પછી સેકન્ડ, થર્ડ, આ રીતે કાઉન્ટ ક્લોકવાઇઝ આની ગણતરી ચાલુ કરવાની. રાઈટ સાઈડ ઉપર થઈ ગયો, પછી આ રીતે એરોઝ જેમ ડ્રો કરું છું તે રીતે તેની ગણતરી કરી લેવાની ક્લોકવાઇઝ જતા 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 જતા. એટલે પહેલી વિજય અહીંયા રાઈટ સાઈડના સેટમાં સૌથી લેફ્ટ સાઈડ આવી, આ ઓવલ ડ્રો કર્યું તે, આ પહેલી વિજય. અને 32મી વિજય આ સાઈડ. ઓકે. આ થયું શોર્ટમાં વિજયોનું કઈ રીતે ગોઠવણ છે તે. હવે આ જે વિજયો છે તેની અંદર સૌથી વચમાં આમ હોરિઝોન્ટલી એક એક દીર્ઘ વૈતાટ્ય પર્વત છે. દરેકે દરેક 32 થી 32 વિજયોમાં આ રીતે દીર્ઘ વૈતાટ્ય પર્વત એક એક આવેલા છે. એટલે ટોટલ વિજયો કેટલી છે મહાવીદેહમાં? 32. તે માટે દીર્ઘ વૈતાટ્ય પર્વતો પણ કેટલા થઈ ગયા મહાવીદેહ ક્ષેત્રમાં? 32, બધામાં એક એક છે તે માટે. ઓકે. અને જે રીતે ભરત ક્ષેત્રને અને ઐરાવત ક્ષેત્રને તે ઉત્તર દક્ષિણ ભાગમાં વિભક્ત કરતો હતો, વિભાજિત કરતો હતો, તે જ રીતે અહીંયા પણ બધી વિજયોમાં દરેકે દરેક વિજયોને ઉત્તર દક્ષિણ ભાગમાં તે વિભક્ત કરતા હોય છે. ઓકે. અને અહીંયાના જે દીર્ઘ વૈતાટ્ય છે તેમના પણ હાઈટ કેટલી છે? 25 યોજન. અને આમની પહોળાઈ, આમની પણ પહોળાઈ કઈ રીતે કહેવાની? ઉત્તર દક્ષિણ પહોળાઈ કહેવાય આની. અને તે પણ કેટલી છે? 50 યોજન, સેમ એઝ ભરત ઐરાવત ક્ષેત્રના દીર્ઘ વૈતાટ્ય પર્વત, તેમના જેટલું જ આમની પણ પહોળાઈ છે, ઉત્તર દક્ષિણ પહોળાઈ. આમ આ બધા 50-50 યોજન પહોળા છે આ રીતે. ઓકે. પછી આમની જે ઊંચાઈ છે તે 25 યોજન, અને આમનો જે કલર છે તે વ્હાઈટ છે, સફેદ કલરના હોય છે. અને તેમને આગળ આપણે જોયું વૃત્ત વૈતાટ્ય પર્વતે શેના હતા? રત્નમય હતા. તો આ જે દીર્ઘ વૈતાટ્ય છે તે દીર્ઘ વૈતાટ્ય કેવા છે? તે રૂપાના છે, ચાંદીના, તેના કારણે તેનો વ્હાઈટ કલર મળેલું છે.
બંને તો છે વ્હાઈટ જ, વૃત્ત કહો કે દીર્ઘ કહો, વૈતાટીય બંને વ્હાઈટ જ છે, પણ બંને અલગ અલગ દ્રવ્યથી બનેલા છે. એક છે વૃત્ત વૈતાટીય છે તે રત્નમય, અને આ દીર્ઘ વૈતાટીય તે રૂપામય, રૂપું એટલે કે ચાંદી. ઓકે, આ રીતે આપણે જોયા 32 મહાવિદેમાં અને એક એક ભરત ઐરાવતમાં, આ રીતે ટોટલ 34 દીર્ઘ વૈતાટીય પર્વતો થયા. અને આમનું જે આકાર છે તે આકાર શું કહેવાયું છે? લંબચોરસ એટલે કે રેક્ટેન્ગ્યુલર કહેવાયું છે. કારણ શું? કારણ કે તે આ રીતે તેઓ લાંબા હોય છે મોટા કરીને જોઈએ તો. પછી આમનો એક ટેબલ ફોર્મ કર્યું છે તે પણ જોઈ લઈએ. ઓકે, હવે જુઓ 34 ટોટલ દીર્ઘ વૈતાટીય પર્વતો છે, તેમાં ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર તેની અંદરના જે દીર્ઘ વૈતાટીય છે પર્વતો, તેમની પૂર્વ પશ્ચિમ લંબાઈ તે કેટલી થઈ ગઈ છે? અહીંયા જુઓ ટેબલમાં બતાવી છે 10,720 યોજન લંબાઈ પ્લસ 11 કલા, 10,720 યોજન અને 11 કલાની લંબાઈ છે. લંબાઈ કઈ રીતે આપણે કહીએ છીએ? પૂર્વ પશ્ચિમ લંબાઈ. અને પહોળાઈ ઉત્તર દક્ષિણ કહેવાય છે, તો તે પહોળાઈ 50-50 યોજનની બધાની હોય છે. ઊંચાઈ પણ બધાની સેમ જ છે, પણ માત્ર લંબાઈમાં અહીંયા ફરક થઈ જાય છે. ભરત ઐરાવતના જે છે તેની લંબાઈ મોટી છે, અને મહાવિદેહ ક્ષેત્રના જે દીર્ઘ વૈતાટીય છે તેમની લંબાઈ નાની છે. ફોટો મુજબ આપ જોઈ શકો છો, લગભગ લગભગ 4 ગુણાથી થોડાક વધારે મોટા હોય છે આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના જે દીર્ઘ વૈતાટીય પર્વતો છે તેમની લંબાઈ વધારે હોય છે. મહાવિદેહ ક્ષેત્રની જે વિજયો છે તેની અંદર રહેલા જે દીર્ઘ વૈતાટીય છે તેમના કરતા. ઓકે, તો મહાવિદેહ ક્ષેત્રવાળા કેટલી લંબાઈવાળા છે? 2,212 યોજન પ્લસ 7/80 યોજન, આટલું. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે આના રિલેટેડ, કે ભરત ક્ષેત્રના કયા ખંડમાં દીર્ઘ વૈતાટીય પર્વત છે? તો ભરત ક્ષેત્રને જે વિભાજિત કરે છે, જે ખંડો આપણે કહીએ છીએ ભરત ક્ષેત્રના, તે ખંડો શાના કારણે ફોર્મ થયા છે? આ દીર્ઘ વૈતાટીય પર્વત પણ એક કારણ છે આ ખંડના ફોર્મેશનમાં. હવે અહીંયા નીચે આપને એક સેમી સર્કલ નહીં પણ તેના પણ એક એવા જેવો ભરત ક્ષેત્ર ટાઈપ એક ડ્રો કરીને બતાવું છું, જેની અંદર અહીંયા વચમાં દીર્ઘ વૈતાટીય ડ્રો કર્યો છે. અને આ શું કરે છે? ભરત ક્ષેત્રને ઉત્તર અને દક્ષિણ બે ભાગમાં વિભાજિત કરે છે, અને બાકીના જે અહીંયા આપને નદી પણ ડ્રો કરીને બતાડું છું, આ એક અને આ એક. આ રીતે બે નદીઓ, ગંગા સિંધુ, એ આપણને આગળ આવશે. તો તે બે જે નદીઓ છે તે બે નદીઓ મળીને અને આ એક દીર્ઘ વૈતાટીય પર્વત, આ ત્રણ વસ્તુ જે પદાર્થો છે તે મળીને આ ભરત ક્ષેત્રના ટોટલ 6 ખંડો ફોર્મ કરતા હોય છે. અને જો દીર્ઘ વૈતાટીય પર્વત નહીં હોય અને માત્ર બે નદીઓ હોય તો પછી શું થાય? 3 ખંડો બને ખાલી. અને માત્ર જો દીર્ઘ વૈતાટીય પર્વત હોય અને નદીઓ નહીં હોય તો પછી માત્ર 2 ખંડ બને ભરત ક્ષેત્રના. ઓકે, આ રીતે આપણે દીર્ઘ વૈતાટીય પર્વતોને વિશે જોયું. હવે આગળ આ થયું આપણું વૈતાટીય પર્વતની વિશે. હવે આવે છે 16 વખારગીરી. 16 વખારગીરી, દો ચિત્ત વિચિત્ત દો જમગા. તો આમાં 16 વખારગીરી, વખાર એટલે કે વક્ષસ્કાર ગીરી, વક્ષસ્કાર પર્વત, અહીંયા જુઓ. ઓકે, તો આ જે વક્ષસ્કાર પર્વતો છે તે આપણને ક્યાં આગળ મળે છે? આ ભરત ક્ષેત્ર પણ નહીં, મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર નહીં, ઐરાવત ક્ષેત્ર નહીં, બાકીના કોઈ પણ ક્ષેત્રો નહીં, પણ ક્યાં આગળ? મહાવિદેહ ક્ષેત્રમાં છે ખાલી આ વક્ષસ્કાર પર્વતો. અને આ આપણને પેલા બીજા ફોટોમાં બતાડું ક્યાં છે, અને પછી અહીંયા પેલા ફોટોમાં આવે. ઓકે, આ તો આપને હવે યાદ હશે, આ છે મહાવિદેહ ક્ષેત્ર. આની અંદર આ જે આપણને દેખાય છે, હાઈલાઇટ કરવું એક મિનિટ, આ યલો કલરના આ બધા જે લાઈનો આવી દેખાય છે, જેને હું હમણાં રેડ કલરમાં હાઈલાઇટ કરું છું, બોર્ડર ડ્રો કરું છું, તો આ બધા શું છે? આ છે વક્ષસ્કાર પર્વતો. આ બધા જ ચારે ચાર સેટની અંદર જે અહીંયા યલો કલરના જે દેખાય છે વચ વચમાં, વિજયોના વચમાં,
તે આ બધા શું છે? આ છે વક્ષસ્કાર પર્વતો, અને દરેક સેટમાં આપ જોઈ શકો તે પ્રમાણે ચાર ચાર આવેલા છે વક્ષસ્કાર પર્વતો. આ ઠેકાણે ચાર, આ એક થયો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. આ રીતે ચાર ચાર દરેક સેટમાં આવી ગયા, એટલે ફોર ફોર ઝાર કેટલા થઈ ગયા? 16. આ રીતે 16 વક્ષસ્કાર પર્વતો આવેલા છે જંબુદ્વીપની અંદર, મહાવેદિક ક્ષેત્રની અંદર કહો કે જંબુદ્વીપની અંદર પણ કહો. કારણ શું? આખા જંબુદ્વીપમાં પણ 16 વક્ષસ્કાર છે એ પણ કહી શકીએ, અથવા તો માત્ર જે મહાવેદિક ક્ષેત્ર છે તેની અંદર 16 વક્ષસ્કાર પર્વતો છે એમ પણ કહી શકીએ. કારણ કે આ જે વક્ષસ્કાર પર્વત છે તે માત્ર ને માત્ર ક્યાં આગળ છે? માત્ર મહાવેદિક ક્ષેત્રમાં. ઓકે, હવે પહેલા આની અંદર જ જોઈ લઈએ, આના જે મૂળ છે તે ક્યાં છે અને તેના પર્યંત ભાગ તે ક્યાં છે પહેલા, અને મૂળ શેને કહેવાય અને પર્યંત ભાગ કોને કહેવાય તે પણ અહીંયા જ જાણી લઈએ. હવે એક્ઝામ્પલ, આ એક વક્ષસ્કાર પર્વત લો, તો આનો મૂળ ક્યાં કહેવાય છે? આનો મૂળ કહેવાય છે અહીંયા નીલવંત પર્વતને, ત્યાં એનો મૂળ કહેવાય. અને આનો પર્યંત ભાગ ક્યાં કહેવાય? અહીંયા જે નદીનો ભાગ છે નીચે ત્યાં આગળ. આનો સ્પેસિફિકલી આ જે વક્ષસ્કાર પર્વત છે તેનો જે મૂળ ભાગ નીલવંત પર્વતને ત્યાં, અને તેનો પર્યંતનો ભાગ અહીંયા સીતા નદી દેખાય છે તે નદીને ત્યાં, તેનો પર્યંતનો ભાગ કહેવાય છે. ઓકે, આટલું જાણી લીધું. આ રીતે સેમ અહીંયાના જે ઓપોઝિટ બીજો રહેલો છે અહીંયાનો આ વક્ષસ્કાર પર્વત, આના માટે મૂળ ક્યાં આગળ હશે? મૂળ હશે અહીંયા પર્વતને સાઈડ, અને પર્યંતનો ભાગ હશે અહીંયા નદીને સાઈડ. એટલે કોઈ પણ વક્ષસ્કાર પર્વત લો તો પછી તેના મૂળ ક્યાં કહેવાય? જે વર્ષધર પર્વતો છે, એટલે કે નીલવંત પર્વત કહો કે પછી અહીંયા નીચે નિષદ પર્વત કહો, ત્યાં આ વક્ષસ્કાર પર્વતોના મૂળ કહેવાય, અને એમના પર્યંતના ભાગો ક્યાં કહેવાય? નદીના સાઈડ, ભલે તે લેફ્ટ સાઈડવાળી સીતોદા નદી હોય કે રાઈટ સાઈડવાળી સીતા નદી હોય. ઓકે, આ કન્સેપ્ટ માઇન્ડમાં રાખજો. હવે આગળ જોઈએ, આ થયા વક્ષસ્કાર પર્વત. તો તે અહીંયા આ જે ફોટો આપણે દેખાય છે તેમાં આપણે બતાવીએ છીએ, આને આપણે ટિલ્ટ કરીને બતાવીએ છીએ, એટલે કે રાઈટ સાઈડ જે છે તે રાઈટ સાઈડ સાઉથ દક્ષિણ દિશા સમજવી, લેફ્ટ સાઈડ જે છે તેને ઉત્તર દિશા સમજવી, ઉપર જે આપણે દેખાય છે ઉપરની સાઈડ તેને પૂર્વ દિશા સમજવી, અને નીચે સાઈડ જે દેખાય છે તેને પશ્ચિમ દિશા સમજવી. ઓકે, આ રીતે હવે આગળ વધી. હવે આની અંદર આપણને જે દેખાય છે તે શું છે? વક્ષસ્કાર પર્વતો અને અંતર નદીઓ, એ બતાવવા માટે આ બતાવીએ છીએ. અંતર નદીઓને ત્યાં આપણે હમણાં ધ્યાન નહીં આપતા, વક્ષસ્કાર પર્વતો છે ત્યાં ખાલી ધ્યાન આપો. જે આપણે એરિયલ વ્યૂથી જોયા યલો કલરના 8 ઉપર દક્ષિણ સાઈડ 8, ઉત્તર સાઈડ 8, એટલે ટોટલ 16 જે બતાવ્યા આપણે આગળના ફોટોમાં, તે અહીંયા આની અંદર આપણે સાઈડ વ્યૂ એંગલથી 3D વ્યૂથી જોઈ શકીએ છીએ. જેની અંદર અહીંયા આપણે જ્યાં બતાવ્યું આ પર્વત સાઈડનો શું કહેવાય? તેને મૂળ ભાગ કહેવાય, અને આ કહેવાય છે પર્યંતનો ભાગ આ વક્ષસ્કાર પર્વતનો. તો આ મૂળના ભાગ જ્યાં છે ત્યાં આગળ આ બધા જ વક્ષસ્કાર પર્વતોની જે ઊંચાઈ છે તે કેટલી આવેલ છે? 400 યોજન ઊંચા છે આ સાઈડના આ બધા વક્ષસ્કાર પર્વતોની. અહીંયા મૂળના ભાગે 400 યોજન ઊંચાઈ, અને પર્યંતના ભાગ ક્યાં છે? અહીંયા છે પર્યંતનો ભાગ, ત્યાં આગળ છે તેમની 500 યોજનની ઊંચાઈ. મૂળથી જે 400 યોજન છે તે પછી ઊંચા 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 થતે થતે પર્યંતના ભાગે તે 500 યોજન જેટલા ઊંચાઈવાળા થઈ જાય છે. અને આમની જે મૂળના ભાગે જમીનની અંદર તેઓ કેટલા છે, તો આના વિશે પણ આપણે આગળ બતાવ્યું હતું કે આ જે પર્વત છે વક્ષસ્કાર કહો કે પછી વૈતાઢ્ય પર્વત કહો, જે દીર્ઘ વૈતાઢ્ય કીધા, એ કેવા છે? જેટલા તેઓ ઉપર છે તેના કરતા ચોથો ભાગ તેઓ નીચે છે. એટલે શું? અહીંયા આપણે મૂળમાં કેટલા કીધા? અહીંયા વક્ષસ્કાર પર્વતો 400 યોજન, તો તેના કારણે 400 ડિવાઇડેડ બાય 4 100 યોજન થઈ ગયું,
એટલે આ વક્ષસ્કર પર્વત મૂળના ભાગે જમીનમાં ઊંડા કેટલા છે? 100 યોજન, અને પર્યંતના ભાગે 500 યોજનના ડિવાઈડેડ બાય 4 એટલે કેટલા થઈ ગયા? 125, 125 યોજન પર્યંતના ભાગે તેઓ જમીનની અંદર રહેલા છે. ઓકે, એટલે અહીંયા જો આપણે જમીનની અંદર જોઈએ અવધિ જ્ઞાનથી, તો આપણને કેટલા નીચે સુધી દેખાયા? 100 યોજન નીચે સુધી ગયેલા હોય છે, અને અહીંયા પર્યંતના ભાગે 125 યોજન ગયેલા હોય છે બધા વક્ષસ્કાર પર્વતો. પછી જે રીતે આપણે અહીંયા ફોટોમાં યલો કલરના બતાવેલ છે, તે જ રીતે તેઓ યલો કલરના છે. અને તે શાના કારણે? સુવર્ણમય છે તેઓ, ગોલ્ડન છે તેના કારણે. ઓકે, હવે બીજું આગળ આપણે જે બતાવ્યા તે જ છે આ વક્ષસ્કાર પર્વતો. તેમાં આ સાઈડનો જે છે તે કયો છે? અહીંયા વચમાં જો મહાનદી પાસન થાય છે, અહીંયાથી મહાનદી આમ વહેતી જાય છે. તે મહાનદી આ સાઈડ છે વચમાં, અને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ આપણે એક સાઈડ નિષદ પર્વત લખ્યું. નિષદ પર્વત જે આપણે રેડ કલરનું તે આગળના જે ફોટોમાં આપણે બતાવ્યું હતું તે હતો નિષદ પર્વત, એક સાઈડ રાઈટમાં થઈ ગયો. અને લેફ્ટ સાઈડ નીલવંત નામનો ગ્રીન કલરનો પર્વત આપણે ત્યાં બતાવ્યું હતું. એ રીતે આ ફોટો જાણો. હવે આની અંદર કઈ રીતે આપણે બતાવેલ છે? મૂળનો ભાગ જુઓ, મૂળનો ભાગ બંને જે પર્વતો છે વક્ષસ્કાર પર્વતો તેમના મૂળ ક્યાં આગળ છે? બંને પર્વતો નિષદના ત્યાં એક છે અને બીજાનો નીલવંતને ત્યાં છે. અને બંનેના ત્યાં જો કેટલા છે ઊંચાઈઓ? 400 400. અને પર્યંતનો ભાગ બંનેનો ક્યાં આગળ આવ્યો છે? મહાનદીને ત્યાં. અને ત્યાં એમની ઊંચાઈ 500 500 યોજન જાણવી. ઓકે, હવે બીજું અહીંયા આમનું નામ વક્ષસ્કાર પર્વત આ રીતે શા માટે કહ્યું છે? કારણ કે આની અંદર આપણે બંને રાઈટ સાઈડ વાળો અને લેફ્ટ સાઈડ વાળો પર્વત આ બંને એક એવા કોઈક ફોર્મેશન તેઓ બનાવે છે કે જેના કારણે આમ લાગે કે આ બંને સામી છાતીએ ઊભા રહેલા છે એકબીજાના સામે, પોતપોતાની જે વિજયો છે તેમના રક્ષણ કરવાને માટે આવું એક કલ્પના કરેલ છે. તેના માટે અહીંયા વક્ષસ્કાર આ રીતનો નામ આ પર્વતોનું છે. બીજું આની અંદર આપણે ઘોડાના ડોકના જેવો એક આકાર આપણે દેખાય છે એક એક વક્ષસ્કારનો, એવું પણ કહેલું છે. ઓકે, બીજું આગળ આપણે જે પ્રમાણે બતાવ્યું જે ઠેકાણે આમની જે ઊંચાઈ છે તે ઊંચાઈ જેટલી પણ છે તો તેના કરતાં ચોથો ભાગ આ જે પર્વતો છે તે જમીનની અંદર હોય છે. હવે તે અહીંયા આપણે ડ્રો કરીને બતાવીએ. અહીંયા 125 યોજન અને અહીંયા 100 યોજન આ રીતે તેઓનો જમીનની અંદર આપણે જો જોઈએ અવધિ જ્ઞાન દ્વારા તો આપણને આ રીતે આ પર્વત દેખાય. અને અહીંયા બીજું એ પણ જાણવું કે આમની જે ઊંચાઈ છે 500 યોજન તે જમીનના ઉપરની ઊંચાઈ સમજવી, પણ જમીનનો નીચેનો ભાગ છે તેને એડ નથી કરવાનો. જમીનના ઉપર 500 યોજન અને જમીનના નીચે 125 યોજન, એટલે જો બંનેના ટોટલ કરી લઈએ ગ્રાઉન્ડ લેવલની નીચે અને ઉપર, તો ટોટલ આ કેટલો મોટું કહેવાય આની જે લેન્થ? તો પછી 500 + 125 625 યોજન થઈ ગયા, જે ઠેકાણે આની ઊંચાઈ 500 યોજન છે ત્યાં. પછી જ્યાં આની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી 400 યોજન છે ત્યાં આ ગ્રાઉન્ડ લેવલની નીચે 100 યોજન છે, એટલે તે એરિયા તે પોઈન્ટ ઉપર તેનું જે ટોટલ ગ્રાઉન્ડ લેવલની નીચે પ્લસ ઉપરનો કરીએ તો કેટલું થઈ જાય? 500 યોજન થઈ જાય ટોટલ. ઓકે, આ થઈ ગયો વક્ષસ્કાર પર્વત. ઓકે, તો આના રિલેટેડ ક્વેશ્ચન આવેલ છે તે જરાક જોઈ લઈએ. અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે ડુ દીર્ઘ વૈતાઢ્ય એન્ડ વક્ષસ્કાર ક્રોસ ઇન મહાવિદે. ઓકે, એટલે આ શું છે? આ જે વક્ષસ્કાર પર્વત છે આપણે બીજા ફોટો દ્વારા બતાવીએ. હા, આમાંથી દેખાશે. આને ઝૂમ ઇન થોડો કરી લઈએ એક મિનિટ. ઓકે, તો અહીંયા એક લેફ્ટ સાઈડવાળી વિજય જુઓ. આની અંદર આ વિજય જે છે 25 અને 26 બંને વિજયોને ડિવાઈડ, એટલે કે વચમાં ઊભો કર છે તો તે વક્ષસ્કાર પર્વત ઊભો છે વચમાં આખો.
અખંડ છે તેને કોઈ વિભાજિત કરતો નથી, આ રીતે અખંડ છે. પછી જે પર્ટિક્યુલર જે બંને વિજયો છે, 25મી કહો, તેની અંદર એક આડો તિરછો આમ અહીંયા રેડ કલરમાં આપણે હાઈલાઇટ કરીને બતાડું, આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. ઓકે, અને આ રીતે 26મી વિજયનો પણ અલગથી આવી રીતે છે. એટલે બધા દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે પોતપોતાની વિજયોની અંદર છે. એટલે તેઓ આ વક્ષસ્કાર પર્વતોને ઓળંગતા નથી, ક્રોસ નથી કરતા, તેને ડિવાઇડ પણ નથી કરતા. માત્ર શું કરે છે, માત્ર પોતાની જે વિજય છે તેને બે ભાગમાં વિભાજિત કરે છે, બસ બીજું કંઈ નહીં. અને જે વક્ષસ્કાર પર્વતો છે તે પણ શું કરે છે, તે પણ એકલા જ આમ પાસન થઈ જાય છે. તેમનું કામ શું છે વક્ષસ્કાર પર્વતોનું, માત્ર વિજયો જે છે બે વિજયો તેના વચમાં ઊભો રહેવું અખંડપણે, બસ. ઓકે, ક્વેશ્ચન અહીંયા એક આવેલ છે કે વિજયોના નામ હંમેશા સેમ જ હોય કે ચેન્જ થાય. અહીંયા જે આપણને વિજયોના નામ કહો કે વર્ષધર પર્વતો છે તેમના નામ, પછી વર્ષ વાસ ક્ષેત્ર તેમના નામ, આ બધા શાશ્વતા છે. એટલે આ બધા ચેન્જ થતા નથી અને કોઈએ રાખેલા પણ નથી, તથા સ્વભાવે તે જ પ્રમાણેના હતા, છે અને રહેશે. ઓકે, બીજો ક્વેશ્ચન છે, ડૂ દીર્ઘ વૈતાઢ્ય ટચ વક્ષસ્કાર પર્વતો. હા, ટચ કરીને રહેલા છે પણ તેના આરપાર જતા નથી, તેઓ ટચ કરીને રહેલા છે. એટલે એક જ વિજય જો કહો તો વિજયના ઉત્તરથી દક્ષિણ કોઈને પાસન થવું હોય તો આ બાયપાસ નહીં કરી શકે. અહીંયા સમજો, આ ઉત્તર સાઈડ થઈ ગયો અને આ છે દક્ષિણ સાઈડ. કોઈને અહીંયાથી ત્યાં જવું હોય તો પછી અહીંયા સાઈડમાંથી આમ નીકળી નહીં શકે, ગલી જેવો કંઈ નથી અહીંયા. એટલે બંને જોડાજો ટચ કરીને ઊભા છે અને એકબીજાને કટ પણ નથી કરતા, બંને અલગ અલગ છે. અને બીજું શું છે, અહીંયા દીર્ઘ વૈતાઢ્ય પર્વતની હાઈટ છે 25 યોજન, અને આ વક્ષસ્કાર પર્વતોની હાઈટ 400 યોજનથી ચાલુ થઈને 500 યોજન સુધી છે. એટલે દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઘણા નાના છે, માત્ર 25 યોજન ક્યાં ને ક્યાં 400 યોજન. ઓકે, ક્વેશ્ચન એક અહીંયા છે, સો મૂળમાં વક્ષસ્કારની ઊંચાઈ ઇક્વલ ટુ વર્ષધર પર્વતની ઊંચાઈ, એમ આઈ રાઈટ? હા, રાઈટ છે. જે વર્ષધર પર્વત છે તે નીલવંત પર્વત અને નિષદ પર્વત તે 400 યોજન જ ઊંચા છે. ઓકે, પછી બીજું એક ક્વેશ્ચન છે, મહાનદી એન્ડ સીતોદા બોથ આર સેમ. તો આપણે જે કહીએ છીએ મહાનદી, તે મહાનદી આપણને નદી દ્વારમાં આવશે, રાઈટ સાઈડની જે આપણે આ નદી દેખાય છે, આ સીતા નદી કહો કે લેફ્ટ સાઈડની સીતોદા નદી કહો, આ બંનેને મહાનદી જ કહેવાય છે. એટલે જનરલાઇઝડ ટર્મ યુઝ કરવાનું હતું એટલે મેં ત્યારે મહાનદી કહી. આ બંનેને મહાનદી જ કહેવાય છે પણ તેમના નામ બંનેના અલગ અલગ આમ કહ્યા છે. ઓકે, ક્વેશ્ચન છે, ભરત ઐરાવતમાં વૈતાઢ્ય કેટલા છે? તો ભરત ક્ષેત્રમાં એક છે દીર્ઘ વૈતાઢ્ય અને ઐરાવત ક્ષેત્રમાં પણ એક દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે, અને વૃત્ત વૈતાઢ્ય માત્ર 4 ઠેકાણે અલગ અલગ છે, ભરત ઐરાવતમાં નથી. ઓકે, બીજું અહીંયા એક ક્વેશ્ચન એક આવેલું છે કે દીર્ઘ વૈતાઢ્ય પર્વતોના લંબાઈ પહોળાઈ ઊંચાઈ ફરીથી સમજાવો, ઉત્તર દક્ષિણમાં કન્ફ્યુઝન છે. ઓકે, તે પણ બતાવી દઈએ. અહીંયા આપણી ગાથા નંબર કઈ ચાલુ છે તે આપણે બતાવીએ, ગાથા નંબર 11 ચાલુ છે હમણાં, 11મી ગાથા. તો અહીંયા એક વખત આપણે દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે તેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ જોઈ લઈએ. ઉત્તર દક્ષિણમાં એક ભાગ્યશાળીને કન્ફ્યુઝન છે. ઓકે, તો અહીંયા જુઓ, દીર્ઘ વૈતાઢ્ય પર્વત અહીંયા આપણે ડ્રો કરીને બતાડું. આ છે, સમજો, દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ, વિજયની સાથે જ બનાવીએ તો વધારે સમજમાં આવશે. ઓકે, સમજો કે આ વિજય છે અને આને વચમાંથી આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત વિભાજિત કરે છે આમ. અને આ આપણે ક્યાંથી આ જોઈ રહ્યા છીએ, આપણે ઉપરથી જોઈ રહ્યા છીએ, એરિયલ વ્યૂ કહો કે બર્ડ્સ આઈ વ્યૂ કહો, ટોપ વ્યૂ કહો, ત્યાંથી આપણે આ જોઈ રહ્યા છીએ. તો આનો જે ઉત્તર દક્ષિણ કઈ રીતે આવશે, ઉત્તર છે ઉપર, આ રીતે ઉત્તર દક્ષિણ આવશે, ઉપર છે ઉત્તર, નીચે છે દક્ષિણ.
નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ. હા તો આ રીતે. તો હવે આની અંદર લંબાઈ જો આપણે કહીએ તો લંબાઈ કઈ રીતે થઈ ગઈ? ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ લંબાઈ, એટલે 10,720 યોજન અને 11 કલા. આ શેનું થયું? આ તો હમણાં તો વિજયની બતાવીએ છીએ, મહાવિદેહ ક્ષેત્રનો વિજયનો. એટલે હવે આના અંદર આ જે લંબાઈ છે તે આટલી સમજવી. આ રીતેની લંબાઈ તે છે આ 2212 અને 7/8 યોજન. આ થઈ ગઈ લંબાઈ. પછી પહોળાઈ જે આપણે કહીએ છીએ તે પણ આપણે બતાવીએ. પહોળાઈ એટલે આ રીતે ઉત્તર દક્ષિણ પહોળાઈ, અને તે કેટલી છે? આ 50 યોજન બતાવી, તે છે આ. ઓકે, અને ઊંચાઈ હવે આપણે ઉપરથી જ જોઈ રહ્યા છીએ એટલે આપણને હવે અહીંયા ઊંચાઈ દેખાશે નહીં, પણ અહીંયા સાઈડમાં આપણે આ રીતનો વૈતાડ્ય પર્વત ડ્રો કરીને બતાવીએ તો પછી આની જે ઊંચાઈ છે તે ઊંચાઈ આપણને અહીંયા દેખાય. આ જે ઊંચાઈ છે તે કેટલી છે? 25 યોજન. ઓકે, હવે ક્લિયર થઈ ગયું હશે. વૃત્ત વૈતાડ્ય પર્વતના નામો રિપીટ કરવા માટે રિક્વેસ્ટ આવેલ છે, તે કરી દઈએ. સૌથી નીચે જે છે હિરણ્યવન ક્ષેત્ર, તેની અંદર શબ્દાપાતી, પછી હરિવર્ષ ક્ષેત્રમાં ગંધાપાતી, રમ્ય ક્ષેત્રમાં માલ્યવંત અને હિરણ્યવન ક્ષેત્રની અંદર વિકટાપાતી. નીચેથી ઉપર જતા જઈએ તો ક્રમસર કયા આવે? શબ્દાપાતી, ગંધાપાતી, માલ્યવંત, વિકટાપાતી. ઓકે, અહીંયા બીજું ક્વેશ્ચન આવેલ છે કે મહાદેવ ક્ષેત્રનો જે છે તેની લંબાઈ, તે દીર્ઘ વૈતાટ્ય પર્વતની લંબાઈ 7/8 યોજન શા માટે છે, કલા શા માટે નહીં? કારણ કે અહીંયા કલાનો યુઝ આપણે શા માટે કરતા હતા તે આપણે આગળ કહ્યું હતું. કલા શા માટે યુઝ થાય છે? કલા કોઈ એવો યુનિટ નથી. જ્યારે કોઈ પણ ફ્રેક્શનમાં આપણો આન્સર આવતા હોય શાસ્ત્રના મુજબ, કોઈ પણ કેલ્ક્યુલેશનમાં જો ફ્રેક્શન્સમાં આન્સર આવતા હોય તો પછી કલા તરીકેનો એક યુનિટ આમ ગોઠવાયેલું છે કે આના આટલા ભાગ, તો ભાગ વર્ડ છે તેના બદલે કલા યુઝ કરાયેલ છે. તો આની અંદર શું થયેલો છે? અહીંયા 7/8 આપણે લખીએ તો વધારે સારી રીતે આ ફ્રેક્શન આપણે બતાવી શકીએ, રિપ્રેઝેન્ટ સારી રીતે કરી શકીએ. તે માટે અહીંયા કલા આ યુઝ નથી કરેલ, પણ શું 7/8 લખેલ છે. અને જો આપણને જે 11 કલા ઉપર લખેલ છે તેને આપણને ફ્રેક્શનમાં બતાવવું હોય તો તે પણ આપણે બતાવી શકીએ. તે કઈ રીતે બતાવવાનું? 11/19 યોજન થઈ ગયું. ઓકે, હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન એક છે કે દીર્ઘ વૈતાટ્ય પર્વત ત્યાંના મનુષ્યો ક્રોસ કરી શકે. ઓકે, તો દીર્ઘ વૈતાટ્ય પર્વત છે તેને હમણાં કોઈ પણ મનુષ્ય ક્રોસ નહીં કરી શકે. કારણ શું? આના વિશે આપણે ડિટેલમાં પછી જાણીશું, પણ હમણાં શોર્ટમાં કહી દઈએ. આને ત્યાં ગુફાઓ રહેલી છે, અને તે ગુફાઓના જે અધિષ્ઠાયક દેવો છે તે ગુફાને ઓપન કરવા દે નહીં, એટલે અહીંયાથી આરપાર આપણને જવા મળે નહીં. અને જો જબરદસ્તીથી કોઈ અહીંયાથી પાસ ઓન થવા ટ્રાય કરે તો પછી દેવો તેમને જોઈ લે. જોઈ લે એટલે સમજ્યા હશો. એટલે આને કોઈ પણ મનુષ્ય ક્રોસ કરી શકે નહીં. પણ ક્યાં એ કરી શકે ક્રોસ? તો માત્ર જ્યારે ચક્રવર્તી મહારાજા 6 ખંડ જીતવાને માટે આ ગુફાઓ જે છે તેને ખોલે, અને પછી ઉત્તર સાઈડના જે ખંડો છે 3, તે 3 ખંડો ઉપર પોતાનો વિજય પતાકા સ્થાપિત કરે, તો પછી આ જે ચક્રવર્તી જ્યાં સુધી જીવતા રહે તેમના આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી, અથવા તો આ ચક્રવર્તી મહારાજ જ્યાં સુધી સંયમ ગ્રહણ ન કરે ત્યાં સુધી આ દ્વારો ખુલ્લા હોય છે. પછી આ ગુફાઓના પછી એ બંધ થઈ જાય છે. એટલે આ જે કાળ કહ્યું તેના આગળ પાછળ બીજા કોઈ અહીંયાથી પાસન થઈ શકે નહીં. અને એક શાસ્ત્રની અંદર કોણિક મહારાજ હતા તેમનું દૃષ્ટાંત આવેલ છે. તેઓએ નીચેના જે 3 ખંડો છે તેના ઉપર વિજય પ્રાપ્ત કરેલ હતી, અને આગળ તેઓના લોભ કશાયના કારણે ઉત્તર સાઈડના જે ખંડો છે તેને પણ જીતવા માટે જવા પ્રયત્ન કરી રહ્યા હતા. અને તે જે ગુફાના અધિપતિ એવા જે દેવતા હતા તેમને પછી તેઓ આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યા
કે મને પહેલી જગ્યાએ પણ જવું છે અને મને રસ્તો આપો. ઘણો બધો તેઓએ ટ્રાય કર્યું. સ્ટાર્ટિંગમાં તો તે દેવતા શાંતિથી તેમની સાથે વાર્તાલાપ કરતા હતા, પણ પછી આગળ તેઓ ગુસ્સે થઈ થઈને આટલો આર્ગ્યુમેન્ટ સાંભળી સાંભળીને પછી તેઓ ગુસ્સે ભરાયા અને પછી માત્ર એક જ લાફો માર્યો કૌણિક મહારાજને, જેના કારણે કૌણિક મહારાજનું ત્યારે આયુષ્ય પૂર્ણ થઈ ગયું. એટલે ત્રણ ખંડ જીતનાર એવા મહારાજ જે હોય તે પણ અહીંયાથી ત્યાં જઈ નહીં શકે તો પછી આપણે કેવા છીએ, નિર્બળ એવા દુર્બળ મનુષ્યો. માત્ર એક ગામડાનો પણ અધિપતિ આપણે છીએ નહીં, આટલી પણ આપણા અંદર શક્તિ નથી તો પછી આપણે ત્યાં આગળ કઈ રીતે જઈ શકીએ. એટલે આ જે શાશ્વત, આ જે દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે તેને નીચેથી તો ક્રોસ નહીં કરાય, પણ ઉપરથી પણ ક્રોસ નહીં કરી શકાય. કારણ કે ઉપર પણ આપણે આગળ આની અંદર આવશે, આપણને કોણ કોણ ત્યાં ઉપર રહે છે અહીંયા આપણે બધું કહેતા નથી, જ્યારે આવશે ત્યારે કહીશું. પણ જે જે ઉપર રહે છે તે બધા આપણને ત્યાંથી પાસન થવા દે નહીં. એટલે નીચેથી પણ નહીં થઈ શકાય, ઉપરથી પણ નહીં જઈ શકાય. ઓકે, હવે ક્વેશ્ચન અહીંયા છે કે મહાવીરના ચક્રવર્તી છ ખંડ કેવી રીતે જીતે અને ચક્રવર્તી મહાવીદેહમાં પણ થાય. આમ બે અલગ અલગ ભાગ્યશાળીઓના ક્વેશ્ચન છે. ઓકે, તો હવે જે મહાવીદેહ, આ તો આમ શું છે, આગળ વિજયદ્વારમાં આવવાનું છે આ ચક્રવર્તી મહારાજાને વિશે, પણ અહીંયા ક્વેશ્ચન આવેલ છે એટલે થોડુંક આપણે માત્ર કહીને આગળ વધીએ છીએ. તો આની અંદર શું છે, મહાવીદેહ ક્ષેત્ર બોલો કે મહાવીદેહ ક્ષેત્રની અંદર જે 32 વિજયો છે તે કહો, કે પછી ભરત ક્ષેત્ર કે ઐરાવત ક્ષેત્ર કહો. આ બધાની અંદર છ છ ખંડોનું ફોર્મેટ છે. ભરત ક્ષેત્રના છ ખંડ છે, પછી ઐરાવત ક્ષેત્રના પણ છ ખંડ છે, તેવી જ રીતે મહાવીદેહ ક્ષેત્રની 32 વિજયો છે તેમના પણ દરેકે દરેકના છ છ ખંડો આ રીતે છે. 1 2 3 4 5 6 જે પ્રમાણે અહીંયા ડ્રો કરીને બતાવ્યું છે તે રીતે. હવે જે ચક્રવર્તી મહારાજા છે તે જન્મે છે પહેલા ખંડમાં અને પછી ક્રમશઃ તે પહેલા ખંડને આખા જીતીને પછી ચોથા ખંડને જીતવા માટે જાય છે. અને સાઈડના બંને છે, સેકન્ડ થર્ડ ફિફ્થ અને સિક્સ્થ, તેને પોતાના સેનાપતિ રત્ન છે તેને મોકલે છે ત્યાં જીતવા માટે. આ બધું આપણે આગળ પછી જોશું. ઇન્ટરેસ્ટિંગ છે બહુ આ, પણ હમણાં આ વચમાં માત્ર ક્વેશ્ચન આવ્યું એટલે આટલું કહી દઈએ છીએ કે ચક્રવર્તી જે મહારાજ છે તે અહીંયા ભરત ઐરાવતમાં છ ખંડો જીતે, તે જ રીતે જે વિજયો છે 32 વિજયો મહાવીર ક્ષેત્રની તેની અંદર પણ છ છ ખંડો તે ઠેકાણેના જે ચક્રવર્તી છે તે પોતપોતાના જગ્યાના છ ખંડોને જીતે છે. પણ પહેલી વિજયવાળો ચક્રવર્તી બીજી વિજયમાં જઈને ત્યાંના છ ખંડ નહીં જીતે, તે અહીંયા ખાસ નોટ ડાઉન કરી લેવું. પહેલી વિજય મહાવીદેહ ક્ષેત્રની પહેલી વિજય જે છે તેની અંદરના જે ચક્રવર્તી છે તે બીજી વિજયમાં જઈને છ ખંડ નહીં જીતે, તે જ રીતે પહેલી વિજયવાળા તેના ઓપોઝિટ અહીંયા સીતા સીતોદા નદી ક્રોસ ઓન કરીને આપને ડ્રો કરીને બતાડું. હવે આ સાઈડના જે છે ચક્રવર્તી તે અહીંયા નીચે નહીં જાય અને અહીંયા નીચેવાળા છે તે અહીંયા ઉપર નહીં જાય જીતવા માટે, અને જો જવા ટ્રાય કરે તો તે ફેલ થઈ જાય, ક્યારે પણ તે જઈ નહીં શકે. એટલે માત્ર જે ચક્રવર્તી છે અને ન તો આ રીતે પણ નહીં જઈ શકે, અહીંયાથી ત્યાં જઈ નહીં શકે ચક્રવર્તીઓ. એક બે જે વિજયો છે તેને જીતવા માટે ભલે અહીંયા આપણને નાનું દેખાય છે અને ચક્રવર્તીને માટે આપણને નાનું લાગતું હશે, પણ ક્યારે પણ એવું થયું નથી અને થવાનું પણ નથી કે આ રીતે તેઓ ક્રોસ ઓન કરીને બીજા કોઈ ક્ષેત્રોને જીતી લે. ઓકે, ક્વેશ્ચન એક અહીંયા આવેલ છે, ચક્રવર્તીની વાત આવી છે તો તે માટે કે ચક્રવર્તી ઇઝ ઓલવેઝ બોર્ન ઇન ફર્સ્ટ ખંડ. તો હા, કમ્પલસરી પહેલા ખંડમાં જ તે ચક્રવર્તી કહો, કે પછી 63 શલાકા પુરુષો કહો, તે બધા પહેલા ખંડમાં જ જન્મ લે છે. ઓકે, બીજો ક્વેશ્ચન અહીંયા છે કે મહાવીદેહમાં 32 વિજયમાં 32 ચક્રવર્તી હોય તો તે નહીં હોય. આપણને આ આગળ આવશે ત્યારે આપણે જોઈશું. હવે આપણે આગળ આના વિષયમાં આપણે આગળ વધીએ છીએ. તો વક્ષસ્કર પર્વતોને વિશે આપણે જાણ્યું. હવે આગળ નેક્સ્ટ આવે છે ગાથા વાઇઝ.
સોળસ વખાર ગીરી એ થઈ ગયું, સોળ વક્ષસ્કાર પર્વતો. હવે દો ચિત્ત વિચિત્ત અને દો જમગા, એટલે ચિત્ર અને વિચિત્ર નામના એક એક આમ કરીને ટોટલ બે પર્વત થઈ ગયા. અને બે જમગા, જમાગા એટલે યમક, બે યમક પર્વતો કહેવાય, અથવા તો એક યમક અને એક સમક, આ રીતે બે પર્વતો. એટલે ટોટલ કેટલા થઈ ગયા, ચિત્ર વિચિત્ર બે પ્લસ યમક સમક બે, આ રીતે ટોટલ ચાર. તો હવે આમને આપણે જોઈશું ક્યાં આગળ છે. ઓકે, તો હવે આ જે આપણે દેખાય છે તે શું છે, મહાવેદિક ક્ષેત્ર. આની અંદર આ છે ઉત્તર કુરુક્ષેત્ર અને આ છે દેવ કુરુક્ષેત્ર. હવે આપણે શું કરવાના છીએ, માત્ર આટલો જે ભાગ છે, આટલો ભાગ આને ઝૂમ ઇન કરીને જોશું. હવે નેક્સ્ટ ફોટોમાં રેડ જે આપણે હાઈલાઇટ કર્યું છે તે માત્ર જોશું. ઓકે, તો હવે માઇન્ડમાં રાખજો તે. તો આવી ગયા. હવે પહેલું જે ભાગ હમણાં બતાવ્યું તે છે આ. હવે આની અંદર આ જે ઉપરનો આપણે દેખાય છે તે આ ભાગ શું છે, આ છે ઉત્તર કુરુક્ષેત્ર અને આ છે દેવ કુરુક્ષેત્ર. આની અંદર પહેલાં તો ચિત્ર વિચિત્રથી સ્ટાર્ટ કરીએ. દો ચિત્ત વિચિત્ત અને દો જમગા, આ રીતે ગાથા મુજબ આપણે જોયું. તો ચિત્ત ક્યાં છે, ચિત્ત એટલે કે ચિત્ર, ચિત્ર નામનો પર્વત અહીંયા નીચે, અને વિચિત્ર નામનો પર્વત અહીંયા, પછી યમક નામનો પર્વત આ સાઈડ અને સમક નામનો પર્વત આ સાઈડ. આ રીતે આ ટોટલ ચાર પર્વતો આવેલા છે. અને તે ક્યાં છે, મહાવિદેય ક્ષેત્રની અંદર જે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર છે તેની અંદર આ ચાર પર્વતો આવેલા છે. તેમાં પણ અહીંયા જો આપણે કહીએ તો અહીંયાથી એક નદી પસંદ થાય છે, એક એક નદી અહીંયા નીચેથી આ જે આપણે દેખાય છે એરો બતાવું છું, તો આ નદી આમ કરીને આમ ચાલી જાય છે. આ કઈ નદી આપણે આગળ જોઈ હતી, આ છે સીતોદા નામની નદી. અને આ વચમાં આપણે બ્રાઉન કલરનું, લાઇટ બ્રાઉન કલરનું મેરુ પર્વત દેખાય છે, પણ આની પાછળ જો જોઈએ સાઈડમાંથી તો આમ આપણને સીતા નદી દેખાય. અહીંયાથી આમ આવીને આ રીતે જાય છે આ સીતા નદી. ઓકે, તો હવે આ રીતે શું થઈ ગયું, આ નદી જે છે તે આ ઉપરના ઉત્તર કુરુક્ષેત્ર અને નીચેના દેવ કુરુક્ષેત્ર આ બંનેને બે બે ભાગમાં વિભાજિત કરી દે છે. તેમાં હવે ચાર ભાગ ટોટલ થઈ ગયા. ટોટલ જો કુરુક્ષેત્ર કહીએ તો પછી આના ટોટલ ચાર ભાગો આ રીતે થઈ ગયા. અને તે ઉત્તરનો એટલે કે ઉપરના સાઈડ, નોર્ધન સાઈડનો જે છે તેને પૂર્વ પશ્ચિમ ભાગમાં સીતા નદી બાયફર્કેટ કરે છે, વિભાજિત કરે છે. અને જે દેવકુરુ છે તેને પૂર્વ પશ્ચિમ ભાગમાં સીતોદા નદી વિભાજિત કરે છે. હવે તેમાં પણ જે દેવકુરુ જે છે તેની અંદર પૂર્વ સાઈડ એટલે અહીંયા રાઈટ સાઈડ ત્યાં આપણે શું જોઈ રહ્યા છીએ, આ છે વિચિત્ર, વિચિત્ર નામનો પર્વત. પછી અહીંયા ચિત્ર નામનો પર્વત એટલે ચિત્ર વિચિત્ર. નીચેથી આપણે આમ જો કહીએ ગાથા મુજબ તો દો ચિત્ત વિચિત્ત, આ ચિત્ત પછી વિચિત્ત પછી દો જમગા, તો યમક અને સમક. એટલે આ રીતે લેફ્ટ સાઈડથી કાઉન્ટિંગ ચાલુ કરું, ચિત્ર પછી વિચિત્ર પછી જમગા, એની અંદર શું થાય છે અહીંયા યમક એક અને બીજો સમક, આ રીતે કયો છે, અથવા તો યમક નામના બે પર્વત આમ પણ કહ્યું છે. એટલે બંને રીતે કહ્યું છે, બે યમક અથવા તો એક યમક અને એક સમક, આ રીતે નામો એમના છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે ઇઝ દેવકુરુ એન્ડ ઉત્તરકુરુ એક્સક્લુડિંગ 32 વિજય ઓફ મહાવિદે. તો હા, 32 વિજયો છે મહાવિદેની, તેનાથી અલગ છે આ દેવકુરુ ઉત્તર કુરુક્ષેત્ર. તે આપણે તે ફોટોમાં હવે બતાવીએ છીએ પાછું. ઓકે, તો આ જે છે ચાર પર્વતો, આ ચાર પર્વતોના ડાયમેન્શન કેવા છે, તો આ ડાયમેન્શન તેમની હાઇટ કેટલી છે, ચિત્ર કહો કે વિચિત્ર કહો કે યમક કહો કે સમક કહો, આ ચારે ચારનું સેમ જ છે, જે લુક છે કે ડાયમેન્શન કહો, માત્ર નામ અને તેના લોકેશન અલગ છે, બાકી બીજું તેનું સરખો છે ચારે ચારનું. તો એમની ઊંચાઈ છે 1000 યોજન. પહેલાં તો સામેથી જો જોઈએ તો આનો આકાર કેવું છે,
ઉર્ધ્વ ગોપુચ્છ જેવો. ઉર્ધ્વ ગોપુચ્છ એટલે શું? ઉર્ધ્વ એટલે કે ઉપર, અને ગોપુચ્છ એટલે કે ગાયની પૂંછડી. ગાયની પૂંછડીને પકડીને જો કોઈ આમ ઉપર કરે, ગાયની પૂંછડીના છેડાને કોઈ ઉપર કરે, તો પછી તેનો આકાર કઈ રીતે દેખાય? નીચેથી જાડો હોય અને ઉપરથી પતલો થઈ જાય, આ રીતનો આનો આકારનું નામ કહેલું છે, ઉર્ધ્વ ગોપુચ્છ આકારનો. અને આ લગભગ હાફ જેટલો, એટલે નીચે જેટલું તેનો વિસ્તાર છે તેના કરતાં અર્ધો ઉપર હોય છે. એટલે કે નીચે તે હજારી અજન તેનો વિસ્તાર છે, તો તેનો ઉપરથી કેટલું આવી જાય? 500 યોજન વિસ્તાર આવે છે. ઉપરથી 500 અને નીચે 1000 યોજન, અને તેની ઊંચાઈ 1000 યોજન જાણવી. અને ઉપરથી આપણે જોઈએ તો કેટલું છે તે? આકાર કેવું દેખાય આપણને ઉપરથી? તો સર્ક્યુલર દેખાય. એટલે બીજા વર્ડ્સમાં જો આપણને કહેવું હોય તો આનો વિષ્કંભ પણ કહી શકીએ. ગ્રાઉન્ડ લેવલ ઉપર તેનો વિષ્કંભ કેટલું છે? 1000 યોજન. અને ઉપરથી તેનો વિષ્કંભ કેટલું છે? 500 યોજન. અને આની ઊંચાઈ 1000 યોજન જાણવી. ઓકે, આ રીતે આપણે જાણ્યું. હવે આને આપણે ટેબલમાં જોઈએ, આના જે ડાયમેન્શન છે તે. ઓકે, તો અહીંયા જુઓ, આ છે ચિત્ર, વિચિત્ર, યમક અને સમક, તે ચારેના એક સાથે ટેબલ. તો તેમાં ચિત્ર પર્વત ક્યાં આવ્યું? લોકેશન પશ્ચિમ દેવગુરુ. પશ્ચિમ દેવગુરુ ક્યાં છે? આ નીચે છે દેવગુરુ, અહીંયા પણ લેફ્ટ સાઈડ એટલે કે પશ્ચિમ. આ થયું, આ રહ્યું ચિત્ર નામનું. પછી વિચિત્ર, વિચિત્ર ક્યાં આવ્યું? દેવગુરુમાં જ, પણ પૂર્વ સાઈડ, પૂર્વ એટલે રાઈટ સાઈડ. પછી યમક, તે ઉત્તર ગુરુમાં પશ્ચિમ એટલે લેફ્ટ સાઈડ. હા, જો આ થયું યમક. પછી આ સમક પર્વત, તે ક્યાં આવ્યું? ઉત્તર ગુરુમાં પૂર્વ સાઈડ એટલે રાઈટ સાઈડ. સમક પર્વત પૂર્વ ઉત્તર ગુરુમાં. મૂળથી તેનો વિસ્તાર 1000 યોજન, ઉપર 500 યોજન. મૂળ એટલે આ છે મૂળ, ગ્રાઉન્ડ લેવલ ઉપર તેનો મૂળ. પછી તેનો ઊંચાઈ એટલે અથવા તો ઉપરનો ભાગ તે કેટલું આવી ગયું? તે થઈ ગયું 500 યોજન. આ રીતે ઉપરથી 500 યોજન વિસ્તાર, નીચેથી 1000 યોજન વિસ્તાર, અને તેની ઊંચાઈ 1000 યોજન. અને તેનો આકાર કહીએ, સાઈડમાંથી આપણે જોઈ રહ્યા છીએ, તો તેનો આકાર કેવો? ઉર્ધ્વ ગોપુચ્છ જેવો. અને ઉપરથી જોઈએ તો ગોલ. એટલે જો પરફેક્ટલી કહેવું હોય આનો આકાર, તો કઈ રીતે કહેવું? ગોલ ઉર્ધ્વ ગોપુચ્છ જેવો. કારણ શું? અહીંયા જે ગોલ છે, ગોલ બે ટાઈપના છે. એક તો છે પલ્ય જેવો ગોલ, એટલે પ્યાલા જેવો ગોલ, જે આપણે જોયું હતું વૃત્ત વૈતાટ્ય પર્વતનો, પ્યાલા જેવા ગોલ હોય છે તે. પ્યાલો એટલે કે એવો સિલિન્ડ્રિકલ, એટલે નીચેથી પણ તેની વિષ્કંભ છે તે એટલું જ છે, અને ઉપરથી પણ તેની જે વિષ્કંભ છે તે પણ એટલું જ છે. તેને શું કહેવાય? પલ્ય જેવો ગોલ કહેવાય, પ્યાલા જેવો. અને આ જે હમણાં બતાવ્યું છે નીચે ડ્રો કરીને, તેને શું કહેવાય છે? ઉર્ધ્વ ગોપુચ્છ જેવો ગોલ. એટલે આ બે જે શાસ્ત્રીય વર્ડ્સ છે તે હવે ધ્યાનમાં રાખવા. ગોલ બે ટાઈપના આવે છે, એક પ્યાલા જેવો એટલે કે સિલિન્ડ્રિકલ, અને અહીંયા નીચે જે બતાવ્યું છે તે છે ઉર્ધ્વ ગોપુચ્છ. અને આ બંનેના આપણે જો ઉપરથી જોઈએ તો બંને કેવા હોય? ઉપરથી ગોલ જ દેખાય આપણને, સર્ક્યુલર જ દેખાય. ઓકે, હવે નેક્સ્ટ અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ભરત ક્ષેત્રમાં ચિત્ર વિચિત્ર નહીં હે ક્યા? તો ના, ભરત ઐરાવત કે બીજા કોઈ પણ ક્ષેત્રોમાં સાત વાસક ક્ષેત્ર છે તે બધામાંથી માત્ર ચિત્ર વિચિત્ર યમક સમક આ ચાર પર્વતો ક્યાં છે? તો માત્ર મહાવિદેહ ક્ષેત્રમાં છે, અને ત્યાં પણ સ્પેસિફિકલી દેવગુરુ ઉત્તર ગુરુ આ બે ક્ષેત્રમાં છે. ઓકે, તો અહીંયા આપણે જે ડ્રો કરીને બતાવ્યું છે, તો તે ગાયનો પૂંછડો આમ ઉપર કરીએ તો તેનો જે શરીરથી સ્ટાર્ટિંગનો ભાગ છે પૂંછડાનો, તે જાડું હોય છે અને પછી પતલું પતલું થતું જાય છે. એટલે આ રીતે મૂળથી ગાયના જે શરીરના મૂળથી તે કેવું છે? જાડો હોય છે, અને પછી આગળ છેડે જતા જતા પતલું પતલું થતું જાય. એટલે અહીંયા તે જ રીતે અહીંયા તે જાડો છે પર્વત, નીચેથી મૂળથી જાડો, અને ઉપર જઈએ તો અહીંયા પતલો થઈ ગયું. એટલે આને ઉર્ધ્વ ગોપુચ્છ આકાર કહ્યું છે.
ઓકે, બીજું આ જે પર્વતો છે, ચિત્ર વિચિત્ર યમક સમક, આ ચારે ચાર પર્વતો, તે સુવર્ણમય છે અને તેના કારણે તે પીળા વર્ણના છે, યલો કલર. ઓકે, તો આ થઈ ગયું આપણું. હવે નેક્સ્ટ અહીંયા ક્વેશ્ચન આવેલ છે, હિમવંત અને ચુલ્લ હિમવંત પર્વત ક્યાં આવેલા છે, તો તે આપણે પછી જોશું આગળ. બીજો ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ દેર ઇન ઓલ ફાઇવ મહાવિદે, તો હા, પણ અહીંયા હમણાં આપણે શું જાણી રહ્યા છીએ, જંબુદ્વીપના વિશે જાણી રહ્યા છીએ. ઓકે, હવે આગળ એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે જનરલી બધા પર્વત ઉપર જતા સકડા જ હોય ને. આ જે પર્વતો છે તે ઘણા ઊંચા ઊંચા છે. આ જે પર્વત કહો, દેવકુરુ કહો કે ઉત્તરકુરુના જે અહીંયા ચિત્ર વિચિત્ર પર્વત આપણે બતાવ્યા, તે કેવા છે, ઘણા મોટા છે અને ત્યાં કોણ રહે છે, યુગલિકો રહેતા હોય છે, અને તે યુગલિકોને એવા કોઈ પ્રયોજન હોતા નથી કે ત્યાં પર્વતારોહણ કરે, કે આવું કંઈ તેઓ ત્યાં જઈને કરતા નહીં હોય, અને જો કરવું હોય તો કરી પણ શકે. ચિત્ર વિચિત્ર પર્વતમાં એવું કંઈ ખાસ નથી કે ત્યાં ઉપર નહીં જઈ શકાય. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અવસરે જિન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જય, અતિશાસનમ પ્રણામ. બધા સાતામાં રહેજો, જિન આજ્ઞા પૂર્વકનું જીવન જીવજો.